लेक्चर नी शुरुआत अपने प्रार्थना थी करीशु ओ गॉड गाइड मी प्रोटेक्ट मी इल्यूमाइन द लैंप ऑफ माय हार्ट एंड मेक मी अ ब्रिलियंट स्टार थाउ आर द माइटी एंड पावरफुल हे ईश्वर मेरा मार्गदर्शन कर मेरी रक्षा कर मेरे हृदय दीप को प्रदीप कर दे और मुझे एक दैदित्यमान सितारा बना दे तू शक्तिशाली तथा बलशाली है। गुड आफ्टरनून विद्यार्थी मित्रों निरंजन स्कूल नी डीएलएस मीन्स डिस्टन्स लर्निंग सीस्टम में तमारु स्वागत छे। विद्यार्थी मित्रों तमे ए म्यूजिक विथ लर्निंग द्वारा ए मैथमेटिक्स नो अभ्यास करी रह्या छो। विद्यार्थी मित्रों ए आज आपणे 45मो दिवस अने 1.5 महीनो डिस्टन्स लर्निंग सीस्टम द्वारा छे ए आपणे पूरो थई गयो छे। खरेखर तमारी साथे ए डिस्टन्स लर्निंग सीस्टम मां छे जोड़ावानो खरेखर खूब ज आनंद ए रह्यो छे अने खरेखर आपणी सीस्टम छे अत्यारे नंबर 1 बनी चूकी छे અને એના માટે ખરેખર વિદ્યાર્થી તમારો પણ ખાસ સપોર્ટ રહ્યો છે કારણ કે તમે જો સારી રીતે વિડીયો ન જોતા હોત તો ખરેખર મારો વિડીયો બનાવવાનો કોઈ મતલબ જ ન રહત। તો ખરેખર તમારો પણ ખૂબ ખૂબ આભાર। તો વધુ સમય ન બગડતા લેટ્સ સ્ટાર્ટ અવર વર્ક। અમૃતમ તુ વિદ્યા નિરંજન સ્કૂલ and Arola sir presents a unique way to learn magic of mathematics with music। vidyarthi mitro tame e music na e rag sathe music na e saras majana e avaj sathe che e tame ganit na jaduo no abhyas kari rahya chho। okay dhoron 10 ganit પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 13.3 એમાં એક્ઝામ્પલ નંબર 7 ખરેખર દાખલાની રકમ છે એનો આપણે વ્યવસ્થિત છે એ અભ્યાસ કરીએ। તો દાખલાની અંદર છે એ તમારે પેલા ખાસ રકમમાં છે એ તમારે છે એ ખાસ પેલા તો 32 સેન્ટીમીટર ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા 18 સેન્ટીમીટર હોય એવી એક નળાકાર ડોલ રેતીથી ભરેલી છે। ખરેખર બાળપણ યાદ આવી ગયું ને વિદ્યાર્થી મિત્રો, ખરેખર કેવા રેતી નાના હતા ત્યારે રેતીથી આપણે રમતા બરોબર, અને ડોલની અંદર રેતી હોય અને એ રેતીનો ઢગલો છે કરવામાં આવે। જો શું કહે છે આગળ વાંચો, આ ડોલને જમીન પર ખાલી કરી શંકુ આકારનો ઢગલો બનાવ્યો છે બરોબર। દરિયા કિનારે આપણે ગયા હોય ને ત્યારે રેતીઓ છે એનો આપણે ઢગલો બનાવતા હોય એવી રીતે એક પ્રકારનો શંકુ આકારનો ઢગલો બનાવ્યો છે। જો શંકુ આકારનો ઢગલો ઢગલાની ઊંચાઈ આ બે વખત ભાઈ ઢગલો બનાવ્યો છે ભૂલથી લખાઈ ગયું છે એટલે આપણે એ આપણે કેન્સલ કરીએ છીએ। જો શંકુ આકારના ઢગલાની ઊંચાઈ 24 સેન્ટીમીટર હોય તો ઢગલાની ત્રિજ્યા અને તિયર્ક ઊંચાઈ શોધો। તિયર્ક એટલે તમારે 83 ઊંચાઈ એ તમારે શોધવાની થશે। જો દાખલાની અંદર રકમ છે ને મિત્રો ખાસ સમજવી જરૂરી છે। રકમની અંદર એક ડોલ છે, ડોલમાં રેતી છે, રેતીથી એ ઢગલો કરવામાં આવે છે અને ઢગલો છે શંકુ આકારનો કરવાનો છે અને આ શંકુ આકારના ઢગલા છે એની ઊંચાઈ 24 સેન્ટીમીટર છે તો ઢગલાની ત્રિજ્યા અને તિયર્ક ઊંચાઈ એ તમારે શોધવાની છે। તો આપણે પહેલાં તો રકમ છે એને સમજી લઈએ। જો ભાઈ આ ડોલ છે, આપણે નાના હતા ત્યારની આ ડોલ, એમાં રેતી ભરેલી છે કે નહીં? હા, અને આ રેતી પરથી આવો ઢગલો બને, એક જ ઢગલો, આપણે બાજુમાં બે ઢગલા છે બરાબર, આ એની ઊંચાઈ છે। જો ભાઈ તમને એ પણ સમજાવી જઉં છું, પછી અહીંયા આ અહીંથી આટલો હોય વ્યાસ હોય તો અહીંથી પછી અહીંયા સુધીની છે એની ત્રિજ્યા ગણાય અને તિયર્ક ઊંચાઈ એટલે અહીંથી અહીંયા સુધીની જે છે ને એ તિયર્ક ઊંચાઈ એલ કહેવાય, આ તમારે શોધવાની છે બરાબર। આ ડોલ છે નળાકાર છે એટલે નળાકાર છે એ એની ત્રિજ્યા તમને આપી છે, એની ઊંચાઈ આપી છે, ત્રિજ્યા છે એ તમારે આખો આખો આ વ્યાસ છે આખો અહીંથી અહીંયા સુધીનો, એમાં અહીંથી અહીંયા સુધીની છે એ તમારી ત્રિજ્યા થાય।
प्रेक्टिकल उदाहरण छे एटले आपणे व्यवस्थित छे आपणे समझा। तो पेला रकम आपी छे शुं छे ए आपणे समजवानो प्रयत्न करिए। तो अहीं नळाકારની ઊંચાઈ બરોબર એ તમને આપેલી છે, તેના પાયાની ત્રિજ્યા આપેલ છે, નળાકાર રેતીથી ભરેલો છે। આ નળાકાર ડોલને જમીન પર ખાલી કરી શંકુ આકારનો ઢગલો છે એ બનાવવાનો છે, અને આ શંકુ આકારના ઢગલાની ઊંચાઈ એ તમારે H2 એટલે અહીંયા તમારે નળાકારની ઊંચાઈ છે ને H1 કહેશું અને પાયાની ત્રિજ્યાને R1 કહેશું બરોબર, અને શંકુ આકારના ઢગલાની ઊંચાઈ છે ને આપણે H2 કહેશું। સરસ, ડોલને જમીન પર ખાલી કરી શંકુ આકારનો શું ફાઇન્ડ આઉટ કરવાનો છે? તો શંકુ આકાર ના બનતા ઢગલાની ત્રિજ્યા R2 અને શંકુ આકારના ઢગલાની તિયર ઊંચાઈ L, કારણ કે બીજી ત્રિજ્યા થઈ L આપણે એને R2 કહી શકીએ, અને તિયર ઊંચાઈ L તમારે શોધવાનું છે। અહીંયા બે ત્રણ પ્રકારના સૂત્રો એપ્લાય થશે, નળાકારનું ઘનફળ પાય R1 સ્ક્વેર H1 અને શંકુનું ઘનફળ 1/3 પાય R2 સ્ક્વેર H2, અને Lનું સૂત્ર તો તમે અંડરરૂટ જાણો છો, અંડરરૂટ R સ્ક્વેર R2 સ્ક્વેર પ્લસ H2 સ્ક્વેર। સરસ, અહીં ડોલમાં રેતી ભરેલી છે અને આ રેતીને જમીન પર ડોલ વડે ખાલી કરવામાં આવે છે અને એ શંકુ આકારનો ઢગલો બનાવવામાં આવે છે, તેથી નળાકારનું ઘનફળ અને શંકુનું ઘનફળ છે સમાન થાય, કારણ કે એ ડોલની રેતીનો ઉપયોગ જ છે શંકુ આકારનો ઢગલો બનાવવામાં થાય છે, એટલે બેના ઘનફળ સરખા થાય। સરસ, આમ નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળને સરખાવીને આપણે એ શંકુની ત્રિજ્યા R2 મેળવીશું, અને ત્યારબાદ છે એલના સૂત્રોનો ઉપયોગ કરી અને ત્રિજ્યા R2ને ઊંચાઈની કિંમત મૂકીને શંકુ આકારના ઢગલાની તિયર ઊંચાઈ L મેળવીશું। સરસ, તો આ બાબત છે આપણે સમજ્યા પછી હવે આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ। તો દાખલાની સમજૂતી છે એ આપણે સમજીએ, તો પહેલાં એ આપણે આ બાબત તો આપણે સમજી ગયા છીએ। હવે તમને રકમ આપ્યું છે કે ભાઈ નળાકાર ડોલ માટે શું છે, તો ઊંચાઈ H1 બરાબર 32 સેન્ટીમીટર છે, ત્રિજ્યા R1 બરાબર 18 સેન્ટીમીટર છે, શંકુ આકારના ઢગલા માટે હું આપ્યો છે તો ઊંચાઈ H2 માં H1 છે તો H2 એ 24 સેન્ટીમીટર, તેની ત્રિજ્યા છે R2 આપણે શોધવાની છે, અને એની તિયર ઊંચાઈ L એ પણ આપણે શોધવાની છે। સરસ, તો પહેલાં આપણે એ બેના ઘનફળને સરખાવીને પહેલાં ત્રિજ્યા મેળવી લેશું અને પછી એ એલના સૂત્રથી તમારે છે એ ત્રિજ્યા તમારી એની તિયર ઊંચાઈ મળી જશે। સરસ, તો પહેલાં આપણે એમ કહી શકીએ કે ભાઈ નળાકાર ડોલમાં ભરેલ માટીનું ઘનફળ બરાબર શંકુ આકારના ઢગલામાંથી માટીનું ઘનફળ। આ પ્રેક્ટિકલ ઉદાહરણ તમે કરી શકો, એક ડોલમાં તમે રેતી નાખો ને રેતીથી પાછો શંકુ આકારનો ઢગલો છે બનાવી શકો, આ પ્રેક્ટિકલ બે એક સમાન જ હોય ઘનફળ, એ તો ખ્યાલ આવી જ જાય। સૂત્ર બેના મૂકા છે, તો સૂત્ર છે આપણે સમજી લઈએ, પાય R1 સ્ક્વેર H1 અને 1/3 શંકુનો તમને ખબર જ છે, કારણ કે નળાકારથી એ ત્રીજા ભાગનું થાય, પાય R2 સ્ક્વેર H2। સરસ, હવે તમે સામે સામા પાઈ પાઈ છે આપણે ઉડાડી શકીએ, પણ આપણે કિંમત પાછી પાઈની મૂકતા નથી, એટલે R1ની કિંમત છે તમે જાણો છો એટલે બે વખત 18 18 લખ્યા, પછી તમારે H1ની કિંમત છે 32 તમે જાણો છો એટલે એ આપણે લખી છે, પછી તમારે વિદ્યાર્થી મિત્રો R2 છે એ R2ની કિંમત છે આ 1/3 mm પાઈ mm R2 છે એ તમારે શોધવાના છે, H2 છે તમને 24 આપ્યા છે। સરસ, પાઈ પાઈ ઉડી ગયા એટલે તમારે વધે 18 × 18 × 32 × 3, જો થોડુંક આપણે થોડુંક સ્પીડથી આવેલા છે, કારણ કે આ 3 છેદમાં છે ને એ ગુણાકારમાં આવી ગયા અને 24 છે એ અંશમાં છે અહીં છેદમાં આવી ગયા ફટાફટ, કારણ થોડુંક કારણ કે સ્પીડ રાખવી પડે, કારણ કે હવે તમે હોશિયાર થઈ ગયા છો R2 સ્ક્વેર। ઓકે, તો હવે ત્રણેયનું આપણે સાદરૂપ આપીએ, તો સાદરૂપ આપીએ એટલે શું થશે, તો સાદરૂપ આપતા તમારે કેવી રીતે બન્યું છે આપણે સમજીએ, આ 3 છે ને એનો 24 ભાગાકાર કરો એટલે અહીં 8 આવે, અને આ 8 છે ને એ 8 × 32 અને 4 આવે એટલે 18 18 એમનેમ છે, અને આ 32ની જગ્યાએ તમારા કેટલા થાય 4, હવે 18 છે ને એ 18નો વર્ગ કહેવાય 18 × 18 એટલે, અને આ 4 છે 2નો વર્ગ કહેવાય, કારણ કે વર્ગમૂળમાં આપણે કરવું છે એટલે વ્યવસ્થિત આપણે આ સ્વરૂપમાં ગોઠવવું પડે, એટલે આ 18ની જગ્યાએ આપણે 18નો વર્ગ લખો, 18 × 18 એટલે 18નો વર્ગ કહેવાય, અને 4 છે 2નો વર્ગ કહેવાય એટલે 18 × 2 એટલે કેટલા થાય 36। સરસ, એટલે તેથી તમે શું લખી શકો, R2 બરાબર 18 × 2, બેમાંથી વર્ગ નીકળી ગયા એટલે R2 સ્ક્વેરના એ વર્ગ નીકળી ગયા, એટલે જો ભાઈ બધામાંથી વર્ગ વર્ગ નીકળી જાય, આય બગડો નીકળી ગયો, આય બગડો નીકળી ગયો અને આય બગડો નીકળી ગયો, એટલે 18 × 2 બરાબર R2 અને 18 × 2 = 36, R2 બરાબર 36 સેન્ટીમીટર। વિદ્યાર્થી મિત્રો હવે તમારે છે ને ભાઈ શંકુ આકારના ઢગલાની તિયર ઊંચાઈ મેળવવાની છે L, એનું સૂત્ર બનશે R2 સ્ક્વેર પ્લસ H2 સ્ક્વેર અંડર રૂટ વર્ગમૂળમાં આવે, તો તમે R2ની કિંમત જાણો છો 36
तो 36 नो वर्ग वत्ता 24 नो वर्ग h2 छे आपणे 24 छे सरस बराबर पछी एनो वर्ग कर्यो एटले 12,1296 થાય અને ઓલો 576 થશે બરાબર અને પછી બેનો તમે સરવાળો કર્યો એટલે તમારો 1872 થશે હવે આ 1872 છે કોનું વર્ગમૂળ થાય તો 1872 છે વર્ગમૂળ તમારી પરફેક્ટ સંખ્યાનું થતું નથી તો આવા સંજોગોમાં તમારે એ સમય સંખ્યા આવશે તો એના માટે તમારે છે વ્યવસ્થિત અવયવ પાડી અને પહેલાં ગણતરી કરવાની થશે તો સાઈડમાં ખરેખર આપણે ટેકનોલોજીના મદદથી એ જો બધું તૈયાર જ છે 1872ના આપણે પહેલાં અવયવ પાડશું તો પહેલાં આપણે બે વડે ભાગી શકાય તો 1872ને બે વડે ભાગો તો કેટલા થાય તો 936 બરાબર હજી અને બે વડે ભાગો તો કેટલા થાય 448 હજી અને બે વડે ભાગી શકાય તો કેટલા થાય 234 હવે આપણે ત્રણ વડે એ ભાગી શકીએ હજી બે વડે ભાગ્યા એટલે કેટલા થાય 117 હવે આપણે એને ત્રણ વડે ભાગી શકીએ સરસ તો ત્રણ વડે ભાગીએ તો 117ને ત્રણ વડે ભાગો તો 39 થાય હજી અને ત્રણ વડે ભાગીએ એટલે 13 થાય અને હજી આપણે 13ને 13 વડે ભાગીએ એટલે 1 જવાબ આવે સરસ હવે વિદ્યાર્થી મિત્રો આનું ગોઠવવાનું કેમ છે તો બબ્બેની જોડી બનાવવાની પહેલાં આ બે ને બે છે એટલે બેનો વર્ગ થાય આ બે ને બે છે એટલે બેનો વર્ગ થાય આ ત્રણ ને ત્રણ બે વખત છે એટલે ત્રણ નો વર્ગ થાય એટલે એમ લખી શકાય બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ તમારે અને ગુણ્યા 13 તો એ જો આવી ગયું વ્યવસ્થિત બેનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા 13 હવે આ બધાનું આ બધામાંથી વર્ગ નીકળી જાય બેનો વર્ગ વર્ગ નીકળી જાય આ વર્ગ નીકળી જાય અહીંયા વર્ગ નીકળે એટલે 3 2 6 2 ને 12 અને વર્ગમૂળમાં 13 વધે એટલે 12 વર્ગમૂળમાં 13 સેન્ટીમીટર જવાબ આવે કેવું શોર્ટકટ ફટાફટ આવડી ગયું કે નહીં ના જવાબ તમારો સાચો છે ભાઈ આ જવાબ આવે અને તેથી આપણે કહી શકીએ કે આમ શંકુ આકારના ઢગલાની ત્રિજ્યા R2 બરાબર 36 સેન્ટીમીટર જે આગલા સ્ટેપમાં મળી અને થિયર ઊંચાઈ L 12 અંડરરૂટ 13 સેન્ટીમીટર છે આમ લખાય 12 અંડરરૂટ 13 સેન્ટીમીટર છે તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ આના જ જેવા ત્રણ દાખલાઓ તમારે ગણવાના છે તૈયાર થઈ જવાનું છે આમાં તમારે કુસ્તી વધારે કરવાની થશે અને ગણતરી પણ વધારે આવશે તો ખાસ બધા એ ગણશે નમસ્કાર અસ્તુ હેવ અ નાઇસ ડે